નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. દિલ્હીના દ્વારકા સેક્ટર 8માં બીએસએફ ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનામાં સવાર તમામ 10 પ્રવાસીઓના મરણ. કેન્દ્રીય ગૃહમંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તપાસના આપ્યા આદેશ. ડીડીસીએ મુદ્દે અરુણ જેટલીના નિર્દોષ સાબિત થવાનો પ્રધાનમંત્રીને વિશ્વાસ. ભાજપા સંસદીય પક્ષની બેઠકમાં કરાઈ સ્થિતિની સમીક્ષા. જુવેનાઇલ જસ્ટિસ બિલ આજે ચર્ચા માટે રાજ્યસભામાં રજૂ કરાશે. સગીર માટેની નિર્ધારણ વય 18થી ઘટાડી 16 કરવાનો છે પ્રસ્તાવ. ડીડીસીએ મુદ્દે રાજ્યસભા 3 વાર સ્થગિત. ગુજરાતમાં 31 જિલ્લા અને 230 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી. 9 જિલ્લા અને 55 ઉપરાંત તાલુકા પંચાયતમાં ભાજપાએ ઉમેદવારી નહીં નોંધાવી હોવાનો કોંગ્રેસનો દાવો. ગુજરાતની ઉદ્વહન સિંચાઈ યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાજ્યમાં 1421 યોજનાઓ થકી 51,160 હેક્ટર જમીનને મળી રહી છે સિંચાઈ સુવિધા. આદિજાતિ તથા અલ્પ સગવડોવાળા વિસ્તારો માટે વિશેષ નાણાકીય વ્યવસ્થાની ખાતરી. ભરૂચ ડબલ મર્ડર કેસમાં 4 આરોપીઓના વધુ 10 દિવસના રિમાન્ડની એનઆઈએ દ્વારા અમદાવાદની અદાલતમાં માંગણી. આજે વધુ સુનાવણી. વડોદરા જેલમાં રહેલા અન્ય 4 આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી લીધો કબજો. સમાચાર વિગતવાર. દિલ્હીમાં દ્વારકાના સેક્ટર 8માં બડપોલા ગામ પાસે આજે સવારે બીએસએફનું ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. વિમાનમાં સવાર તમામ 10 લોકોના મૃત્યુ થયા છે. સવારે 9:30 વાગે દિલ્હી એરપોર્ટથી રાંચી જવા નીકળેલા વિમાનનો કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું બીએસએફનું કહેવું છે. વિમાને ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી પણ માંગી હતી. મૃતકોમાં બીએસએફના 7 જવાનો અને 3 ક્રૂ મેમ્બર્સ સામેલ છે. હાલ રાહત અને બચાવ કામગીરી માટે 18 ફાયર ફાઈટર સહિતની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને સમગ્ર મામલે માહિતી મેળવી હતી. દરમિયાન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી મહેશ શર્માએ આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દુર્ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ये टेक ऑफ के तुरंत बाद ही क्रैश कर गया और उसमें दुख की बात यह है कि जो सब 10 लोग थे पायलट समेत उन सभी की मृत्यु हो गई है. ભાજપના સંસદીય પક્ષની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીડીસીએ મુદ્દે નાણામંત્રી અરુણ જેટલીને સમર્થન આપ્યું હતું. સાંસદોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે અરુણ જેટલીનું વ્યક્તિત્વ તેમજ રાજકીય કારકિર્દી બેદાગ છે. હવાલા કેસમાં પક્ષના પીઢ નેતા એલકે અડવાણી ઉપર આરોપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ નિર્દોષ સાબિત થયા હતા. તેવી જ રીતે અરુણ જેટલી પરના તમામ આરોપો પણ ખોટા અને પાયાવિહોણા સાબિત થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ કાવતરા કરીને સરકાર સામે આરોપો મૂકીને તેને બદનામ કરવા માંગે છે. આ બેઠક અંગે સંસદીય બાબતોના મંત્રી વેંકૈયા નાયડુએ વધુ માહિતી આપી હતી. The Prime Minister said the example of Sri Lal Krishna Advani, the government at the time tried to implicate him in Hawala. And Advani ji came out with flying colors, and then Congress strategy has boomerang out of the Congress party. Same thing is going to happen with regard to the allegation against Sri Arun Jaitley, and same thing is going to happen because they have no issues. They want to cover up their own failures and scams and scandals. That's why they are making this sort of allegations. ડીડીસીએ આર્થિક ગેરરીતિ મુદ્દે નાણામંત્રી અરુણ જેટલીએ દાખલ કરેલા રૂપિયા 10 કરોડના બદનક્ષીના સિવિલ કેસ સંદર્ભે આજે દિલ્હી વડી અદાલતમાં સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય 5 નેતાઓને નોટિસ ફટકારી છે. કોર્ટે તમામ આરોપીઓને આ કેસ અંગે 5 ફેબ્રુઆરી પહેલા જવાબ આપવા નિર્દેશ આપ્યા છે. જેટલીએ પોતાની અરજીમાં આરોપ મૂક્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓએ સામૂહિક રીતે રાજકીય સ્વાર્થ હેઠળ તેમના તેમજ તેમના પરિવાર સામે ખોટું દુષ્પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે
કે આમ આદમી પાર્ટીના નેતાઓએ ડીડીસીએ ગેરરીતિઓ મુદ્દે મૂકેલા આરોપોના પગલે નાણામંત્રીએ ગઈકાલે બદનક્ષીનો આ કેસ દાખલ કર્યો હતો. રાજ્યસભાની કામગીરી આજે શરૂ થતાં જ વિપક્ષે ડીડીસીએ ગેરરીતિ મુદ્દે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવા માંડ્યા હતા. વિપક્ષના હોબાળાને પગલે ગૃહની કામગીરી ત્રણ વાર મોકૂફ રાખવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે જઘન્ય અપરાધો સંબંધે સજા માટે સગીરની ઉંમર 18થી ઘટાડીને 16 વર્ષ કરતા જુવેનાઇલ જસ્ટિસ બિલ અંગે આજે રાજ્યસભામાં ચર્ચા થવાની શક્યતા છે. દૂરદર્શનના સંવાદદાતાના જણાવ્યા મુજબ આ બિલ સિલેક્ટ કમિટીને સોંપાય તો ચર્ચા નહીં થાય. આવા સંજોગોમાં સંસદના વર્તમાન સત્રમાં બિલ પસાર થવાની શક્યતા પણ ધૂંધળી બની જશે. જો કે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે આ બિલ રાજ્યસભામાં પસાર થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજ તક હમને ઇસ વિન્ટર સેશન મે ભી 5 બાર ઇસ બિલ કો લિસ્ટ કિયા હુઆ હૈ આજ મિલા કરકે ઓર ઉમ્મીદ હૈ હમે પૂરા ઉમ્મીદ હી નહીં બલકે વિશ્વાસ હૈ કે આજ જો હૈ વો રાજ્યસભા ઇસ જે બિલ કો પાસ કરેગી ઓર એક મજબૂત પ્રભાવી ઓર કડા કાનૂન બનેગા તાકી ઇસ તરહ કે દરિંદગી કરને વાલે કિસી ભી ઉમ્ર કે લોગ હો ઉનકે ખિલાફ કડે કાનૂની પ્રાવધાનો કે તહેત કાર્યવાહી કી જા સકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે 31 જિલ્લા અને 230 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી છે. ગઈકાલે દિવસભર રાજકીય પક્ષો દ્વારા મેન્ડેટ અપાયા બાદ પંચાયત કચેરીઓમાં ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી હતી. જો કે ટાઈ અને ત્રિશંકુ જેવી રસાકસી ભરી સ્થિતિ હશે ત્યાં વિકાસ કમિશનરના આદેશના પગલે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. આજે સાંજે ગુજરાતની પંચાયતો પર કોણે કબજો કર્યો તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. દરમિયાન કોંગ્રેસે દાવો કર્યો છે કે 9 જિલ્લા અને 55 ઉપરાંત તાલુકા પંચાયતોમાં ભાજપાએ ઉમેદવારી નોંધાવી નહીં હોવાથી અહીં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાશે. રાજ્યના આદિજાતિ ક્ષેત્રો અને સિંચાઈની ઓછી સવલતોવાળા પર્વતીય વિસ્તારોને ઉદ્વહન સિંચાઈ યોજનાઓનો વ્યાપક લાભ પહોંચાડવા નાણાકીય જોગવાઈ માટે રાજ્ય સરકારે કમર કસી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વડપણ હેઠળ મળેલી બેઠકમાં આવી યોજનાઓની સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ સક્ષમતાના અભાવે બંધ થયેલી પિયત સિંચાઈ મંડળીઓને પુનર્જીવિત કરવા પર ભાર મૂક્યો હતો અને અંબાજીથી ઉમરગામના સમગ્ર વિસ્તારના ચેકડેમ્સની કામગીરી સત્વરે પૂરી કરવા તંત્રને તાકીદ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ રૂપિયા 27.60 કરોડની 27 ઉદ્વહન સિંચાઈ યોજનાઓ ચાલી રહી છે. તે પૂરી થતાં 6,370 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે. અત્યાર સુધીમાં 1,421 યોજનાઓ થકી 51,160 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળ્યો છે. બેઠકમાં જળસંપત્તિ મંત્રી બાબુભાઈ બુખીરિયા અને રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણી સહિત મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ડબલ મર્ડર કેસમાં એનઆઈએ દ્વારા 4 આરોપીઓના વધુ 10 દિવસના રિમાન્ડની અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં માંગણી કરાઈ હતી. આરોપીઓ વતી રજૂઆત અધૂરી રહેતા વધુ સુનાવણી આજે નિયત કરાઈ છે. તો બીજી બાજુ આ કેસમાં પુનઃ તપાસ માટે એનઆઈએ વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલા 4 આરોપીઓ યુનુસ, જોએબ, ઇમરાન અને હૈદરનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. કેસમાં યુનુસ માંજરનો સાળો જાવા સંડાવાયેલો હોવાનું ખુલતા તેની ધરપકડ માટે એનઆઈએ દક્ષિણ આફ્રિકાની પોલીસના સંપર્કમાં છે. આ બાજુ ભરૂચ ડબલ મર્ડરનો મુખ્ય સૂત્રધાર જાવેદ ચિકના કરાંચીમાં હોવાની વિગતો સાંપડી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે રાજ્યમાં શીતલહેર યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિયાળો હાલ તેની ચરમસીમાએ છે. વિભાગના વડા જયંતા સરકારે જણાવ્યું છે કે આજે 12 કલાક માટે સમગ્ર રાજ્ય માટે કોલ્ડ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન ગઈકાલે પણ રાજ્યનું સરેરાશ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. નલિયામાં 5.2, મહુવામાં 8.1 અને અમરેલીમાં 8.5 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. તો ડીસામાં 9.5, રાજકોટ 9.7, ગાંધીનગર 10.5 અને અમદાવાદમાં લઘુત્તમ પારો 10.7 ઉપર રહ્યો હતો. આજ કા જો સબસે કમ ટેમ્પરેચર રહા મિનિમમ ટેમ્પરેચર મેં સે ગુજરાત નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ એન્ડ અમદાવાદ મેં ટેમ્પરેચર રહા અરાઉન્ડ 10 ડિગ્રી સેલ્સિયસ તો
ये बिकॉज जम्मू एंड कश्मीर एंड नॉर्दर्न इंडिया में स्नोफॉल हो रहा है एंड विंड इज ऑल्सो नॉट दैटी, इसीलिए हमको ये जो टेम्परेचर या कोल्ड वेव का जो सिचुएशन हमको देखने को मिल रहा है। तो हम एक्सपेक्ट करते हैं कि नेक्स्ट 24 आवर्स में भी ये सिचुएशन रहेगा। हमने कोल्ड वेव को वार्निंग को जारी रखा है फॉर द नेक्स्ट 24 आवर्स ऑल्सो फॉर सौराष्ट्र एंड कच्छ एरिया। અને હવે જોઈએ મહત્વના અન્ય 10 સમાચારો માત્ર 3 મિનિટમાં। હરિયાણા રોહતકની કોર્ટે સામૂહિક બળાત્કારની ઘટનામાં 9માંથી 7 દોષિતોને આપી ફાંસીની સજા। દોષિતોમાં એક સગીર પણ સામેલ, જ્યારે એક આરોપીએ કરી હતી આત્મહત્યા। નેપાળી યુવતી સાથેના આ જઘન્ય ગુનાના સગીર આરોપીની જુવેનાઇલ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હી એનસીઆઈના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની તપાસ માટે બનાવી ટીમ। પેટ્રોલ પંપોનું નિરીક્ષણ કરી સેમ્પલની ચકાસણી બાદ ટીમ રજૂ કરશે અહેવાલ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને દિલ્હીમાં વાહનો ચલાવવા અંગેની એકી વેકી યોજના અંગે માંગ્યો સહકાર। કેજરીવાલે કહ્યું, યોજનાના અસરકારક અમલ માટે પ્રધાનમંત્રીની અપીલ બની રહેશે મહત્વની। આસામમાં આગામી એપ્રિલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીના વડપણ હેઠળ ચૂંટણી પંચ આસામની મુલાકાતે। પંચે ગુવાહાટીમાં કરી મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક। કેન્દ્રએ દુષ્કાળ, ભૂસ્ખલન અને પૂરગ્રસ્ત 4 રાજ્યોને આપદા રાહત ભંડોળમાંથી રૂપિયા 24 અબજ 43 કરોડની સહાયને આપી મંજૂરી। છત્તીસગઢને રૂપિયા 9 અબજ 25 કરોડ, પશ્ચિમ બંગાળને 11 અબજ 60 કરોડ, મણિપુરને 34 કરોડ અને ઓડિશાને 3 અબજ 80 કરોડ રૂપિયાની મળશે સહાય। વર્ષ 2004 પછી ક્રૂડ ઓઇલના ભાવ સૌથી નીચા સ્તરે। બ્રેન્ડ ક્રૂડનો ભાવ ઘટીને બેરલ દીઠ $36.05 પહોંચ્યો, નવો ભાવ 11 વર્ષમાં સૌથી ઓછો। વૈશ્વિક સ્તરે માંગ ઘટતા અને ઉત્પાદન વધતા સર્જાઈ આવી સ્થિતિ। નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય કટોકટીનો ઉકેલ આવવાની આશા। 4 મહિનાથી આંદોલન કરી રહેલા ભારતીય મૂળના મધેસીઓની માંગણીને બંધારણમાં સામેલ કરવા નેપાળ સરકાર થઈ સહમત। નેપાળ સરકારના નિર્ણય અંગે ભારતે વ્યક્ત કરી ખુશી। અફઘાનિસ્તાનના બગરામ એરબેઝ પર તાલિબાનોનો આત્મઘાતી હુમલો। વિસ્ફોટમાં 6 અમેરિકી સૈનિકોના મોત, અન્ય 6ને ઈજા। હુમલામાં અફઘાન પોલીસના 3 કર્મીઓ પણ થયા ઘાયલ। બ્રાઝિલના ઐતિહાસિક શહેર સાઓ પાવલોમાં પોર્ટુગીઝ ભાષાના સંગ્રહાલયમાં લાગી ભીષણ આગ, દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મૃત્યુ। 37 ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ ઉપર મેળવાયો કાબુ। આગના કારણે સંગ્રહાલયને તાત્કાલિક કરાયું બંધ। ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્ટન બ્રેન્ડન મેકુલમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત। ઓસ્ટ્રેલિયા સાથેની શ્રેણી બાદ કરશે ક્રિકેટના દરેક સ્વરૂપોને અલવિદા। મેકુલમ 20 ફેબ્રુઆરીએ ક્રાઇસ્ટ ચર્ચ ખાતે રમશે છેલ્લી મેચ। ગોંડલનો રાજવી પરિવાર તેમના વિન્ટેજ કાર સંગ્રહના કારણે દેશ વિદેશમાં જાણીતો છે। ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રસિંહજી તેમજ યુવરાજ હિમાંશીસિંહજીના સંગ્રહમાં 50 જેટલી અવનવી વિન્ટેજ કાર છે અને તે તમામ ચાલુ હાલતમાં છે। રાજવી પરિવારની જેમ તેમના વિન્ટેજ કાર શોખીન મિત્રો પણ આજકાલ ગોંડલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। યુવરાજના મુંબઈ સ્થિત મિત્રો તેમની વિન્ટેજ કારના કાફલા સાથે ગુજરાતના પ્રવાસ દરમિયાન હાલ ગોંડલના મહેમાન છે। ઈસવીસન 1925ના સમયગાળાની આ 25 જેટલી વિન્ટેજ કારમાં જગવાર અને મર્સિડીઝનો પણ સમાવેશ થાય છે। આ દુર્લભ કારોને જોવા માટે રાજ્યભરમાંથી લોકો ગોંડલની મુલાકાતે આવી રહ્યા છે। આ સાથે મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।